તડીપારના નિર્ણય પર હાઈકોર્ટથી સ્ટે મેળવ્યા બાદ ગઢડા ગોપીનાથ મંદિરના પૂર્વ ચેરમેન એસપી સ્વામી ગઢડા પહોંચ્યા, જ્યાં તેમનું સ્વાગત કર્યું. હરિભક્તોએ મોં મીઠું કરાવીને સ્વાગત કર્યું અને સન્માન કર્યું. બાદમાં તેમણે ગોપીનાથ મહારાજના દર્શન કર્યા. આ સમયે પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો હતો. નામદાર ગુજરાતની વડી અદાલતે ગઈકાલે બોટાદ જિલ્લાના નાયબ કલેક્ટરશ્રીએ મને અને ગઢડા મંદિરના પૂર્વ કોઠારી શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને તડીપાર કરતો જે ઓર્ડર પાસ કર્યો હતો તે ઓર્ડરને સ્ટે કર્યો છે અને સાથે બોટાદના ડીવાયએસપી નકુમ અને પીઆઈ વાળા એને પણ નોટિસ કરી છે. ગુજરાતના ન્યાયતંત્ર ઉપર અમને સંપૂર્ણ વિશ્વાસ છે. આનંદ તો સમજો ને કે વાવણી સમયે જેવો વરસાદ કુદરત આપે અને જે ખેડૂતને જેવો આનંદ થાય એવો તમામ સત્સંગીઓને આજે આનંદ થયો છે. ખૂબ જ બહુ મજા આવી છે, બહુ આનંદનો બધાએ લાભ લીધો છે અને ગામે ગામ બધા સત્સંગીઓને એવો ભાવ હતો કે અમે બધા જઈએ. પણ સંતોના કહેવાથી એવું કહેવામાં આવ્યું હતું કે બે જ આગેવાનો આવવું અને જે હારતોરાની વિધિ હતી એ વ્યવસ્થિત કોરોના કાળના સમયને અનુસરીને અને સોશિયલ ડિસ્ટન્સ જાળવીને અને બધી વ્યવસ્થિત ગવર્નમેન્ટ એટલે સરકારના આદેશ મુજબ બધી વિધિ સંપન્ન કરવામાં આવી. અમદાવાદમાં દારૂની મહેફિલનો એક વિડીયો વાયરલ થયો છે. અસારવામાં જન્મદિવસની ઉજવણી હતી. રેલવે સ્ટેશન પર જાહેરમાં દારૂની મહેફિલ માણતા લોકો જોવા મળ્યા. બુટલેગર અખિલેશ પાંડેનો જન્મદિવસ હતો અને રાત્રિ કર્ફ્યુ સમયનો આ વિડીયો હોવાની ચર્ચા છે. કોર્પોરેટરના પતિ પણ મહેફિલમાં હતા. ઇન્ડિયા કોલોનીના મહિલા કોર્પોરેટરના પતિ સચિન પરમાર છે કોર્પોરેટરના પતિ, કે જેઓ જોવા મળી રહ્યા છે દારૂની બોટલ સાથે, બિયરની બોટલ સાથે આ મહેફિલ જામી રહી છે. આ ખરેખર કેટલું શર્મનાક છે કે જેમના પત્ની જે છે એ કોર્પોરેટર છે, જનસેવક છે, નગરસેવક છે અને એમના પતિ અહીંયા આગળ દારૂની મહેફિલ માણી રહ્યા છે. કઈ રીતે સેવા કરતા હશે લોકોની એ સમજી શકાય છે, કલ્પના કરી શકાય છે. અમદાવાદમાં દારૂની મહેફિલનો આ વિડીયો છે અને પોલીસે આવા લોકો સામે પણ કાર્યવાહી કરવી જોઈએ, કારણ કે અહીંયા કોરોના ગાઈડલાઇન્સ પણ પાડવામાં નથી આવી. તાજેતરમાં એ વિડીયો અમારા ધ્યાનમાં આવ્યો છે. એક્ઝેક્ટ ક્યારે આ બનાવ બન્યો છે હું નહીં કહી શકાય, રાત્રિનો સમય છે, પરંતુ તારીખ કે દિવસ અંગે હાલ કશું કહી શકાય એમ નથી. અમે જાહેરનામા ભંગની એપિડેમિક એક્ટની કલમો દાખલ કરી છે, તેમજ કોહી 66B અને 85 દાખલ કરી છે મહેફિલ માટેની. બર્થડેની ઉજવણી કરતા હોય એ પ્રકારનો વિડીયો અને અજાણ્યા શખ્સો નજરે ચડેલ છે, ગુનો દાખલ કરીને તપાસ ચાલુ છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.